नमस्कार। भारतना चूंटणी कमिशन द्वारा हवे तमाम मतदारों माटे डिजिटल चूंटणी कार्ड एटले के ई एपिक डाउनलोड करवानी सुविधा उपलब्ध करवामां आवी छे। ई एपिक बिल्कुल ई आधारनी जेम तमे डाउनलोड करी शकशो। ई मतदार ओळखपत्र एटले के ई एपिक शू छे? तो ई एपिक फेरफार न करी शकाय तेवो योग्य सुरक्षित पोर्टेबल दस्तावेज फॉर्मेट एटले के पीडीएफ छे। मोबाइल अथवा कम्प्यूटर पर ऑनलाइन डाउनलोड करी शका छे, तेने डिजी लॉकर पर अपलोड पण करी शका छे, तेमज मतदार जाते ज तेने प्रिंट करावी शकशे। एटले तमे जे रीतनो ई आधार डाउनलोड करी अने एने लेमिनेशन करावता हता, एवी रीते तमारे ई एपिक डाउनलोड करी अने एने लेमिनेशन करावी शकशो। आनाथी मतदारने शू लाभ थशे? तो मतदार डिजिटल फॉर्मेटमां चूंटणीलक्षी फोटो ओळख कार्ड आसानीथी मेळवी शकशे। मतदार ओळख माटेना दस्तावेजना पुरावा तरीके आने उपयोगमां लई शकशे। मतदार मतदान दरमियान तेनो पुरावा तरीके उपयोग पण करी शकशे। खास करीने ई चूंटणी कार्ड तमारे क्यारे डाउनलोड करवानी जरूर पड़े, तो खोवाई गयू होय, फाटी गयू होय के रद्दी थई गयू होय, नवीन चूंटणी कार्ड हजु सुधी तमने मळ्युं न होय અને સુધારેલ ચૂંટણી કાર્ડ તમારી પાસે ઉપલબ્ધ ન હોય, આટલા કિસ્સાઓમાં તમારે ઈ એપિક ડાઉનલોડ કરવાની જરૂરિયાત ઊભી થાય, તો આવો આપણે વિડીયોની શરૂઆત કરીએ। સૌ પ્રથમ તમારે ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ત્યાં સર્ચ બારમાં nvsp.in આટલું લખી અને સર્ચ કરવાનું છે, એટલે આ રીતની રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ ઓપન થઈ જશે। એનો બેકગ્રાઉન્ડ લુક કંઈક આ રીતનો આવશે। નીચે સ્ક્રોલ કરશો એટલે લોગિન ઓબ્લિક રજિસ્ટર નામનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો। ત્યાર પછી અહીં તમને યુઝરનેમ અને પાસવર્ડ માગશે। જો તમે પહેલીવાર અહીં આવ્યા હશો તો તમારી પાસે યુઝરનેમ પાસવર્ડ નહીં હોય, જો હોય તો તમારે યુઝરનેમ પાસવર્ડ નાખી લોગિન કરી લેવાનું છે, ન હોય તો તમારે પહેલાં રજિસ્ટર કરવું પડશે। એના માટે અહીં રજિસ્ટર એઝ એ ન્યૂ યુઝર પર ક્લિક આપવાનું છે, ત્યાં ક્લિક કરશો એટલે રજિસ્ટ્રેશન ફોર્મ ઓપન થઈ જશે। અહીં તમારે પહેલાં પોતાનો મોબાઈલ નંબર નાખી દેવાનો છે, ત્યાર પછી નીચે કેપ્ચા કોડ નાખવાનો છે। હવે નીચે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારો જે મોબાઈલ નંબર નાખ્યો છે તેના પર એક ઓટીપી આવશે। મારે અહીં ઓટીપી આવી ગયો છે, ત્યાર પછી નીચે વેરીફાય બટન પર ક્લિક કરવાનું છે એટલે તમારો મોબાઈલ નંબર વેરીફાય થઈ જશે। હવે નીચે તમારે આઈ હેવ એપિક કાર્ડ નંબર સિલેક્ટ કરી અને નીચે થોડું સ્ક્રોલ કરશો એટલે અહીં તમારો એપિક નંબર નાખવાનો છે, ત્યાર પછી અહીં ઈમેલ એડ્રેસ નાખવાનું છે તમારું, ત્યાર પછી નીચે પાસવર્ડ નાખવાનો છે અને એની નીચે એનો એ જ પાસવર્ડ કન્ફર્મ કરવાનો છે। હવે પાસવર્ડ કેવો બનાવશું એની માટે પાસવર્ડ બનાવવાની ચાર પેટર્ન આપેલી છે। એ પેટર્નમાં તમારે 6 અક્ષરથી વધારે અક્ષરનો પાસવર્ડ બનાવવાનો છે, 0 થી 9 અંકો વચ્ચેનો અંકોનો ઉપયોગ કરવાનો છે અને કેપિટલ લેટર અને સ્મોલ લેટર બંનેનો ઉપયોગ કરી મિક્સ્ડ અને સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે। ત્યાર પછી રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારું રજિસ્ટ્રેશન સફળ થઈ જશે। હવે ફરીથી તમારે આ પેજ પર આવી જવાનું છે, અહીં નીચે સ્ક્રોલ કરી અને ફરીથી આપણે લોગિન અને રજિસ્ટર પર ક્લિક કરવાનું છે, ત્યાર પછી અહીં આપણે યુઝરનેમમાં આપણો મોબાઈલ નંબર અને જે પાસવર્ડ બનાવ્યો છે એ પાસવર્ડ નાખી દેવાનો છે, નીચે કેપ્ચા કોડ નાખી દેવાનો છે, ત્યાર પછી લોગિન પર ક્લિક આપવાનું છે। હું આ તમામ વસ્તુ ભરી અને લોગિન પર ક્લિક આપું છું। હવે આ રીતનું પોર્ટલ ઓપન થઈ જશે, તમે લોગિન થઈ ગયા છો। અહીં તમને ઈ એપિક ડાઉનલોડ નામનું મોટું મેનુ મળી રહેશે, એના પર ક્લિક કરવાનું છે, ત્યાર પછી આ રીતનું વેબ પેજ ઓપન થઈ જશે। હવે અહીં તમે એપિક નંબર પસંદ કરી અને એપિક નંબર પણ નાખી શકો છો, ફોર્મ રેફરન્સ નંબર હોય તમારી પાસે તો એ પસંદ કરી ફોર્મ રેફરન્સ નંબર નાખવાનો છે, ત્યાર પછી નીચે ગુજરાત સિલેક્ટ કરી સર્ચ પર ક્લિક આપો। હવે તમારા એપિક કાર્ડને લગતી તમામ વિગતો અહીં આવી જશે, અહીં તમારો એપિક કાર્ડ નંબર હશે,
અહીં તમારું નામ ચેક કરી લેવાનું છે, ખાસ કરીને મોબાઈલ નંબર તમારો ખાસ ચેક કરવાનો છે, કેમ કે તેના પર તમારે ઓટીપી આવશે. હવે નેક્સ્ટમાં તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે. હવે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવ્યો હશે, એ ઓટીપી અહીં નાખી દેવાનો છે. ત્યાર પછી વેરીફાય બટન પર ક્લિક આપવાનું છે. હવે ઓટીપી વેરિફિકેશન ડન સક્સેસફુલીનો આ રીતનો મેસેજ આવી જશે. ત્યારબાદ તમારે નીચે અહીં કેપ્ચા કોડ નાખી અને અહીં જે ડાઉનલોડ ઈ એપિકનું બટન આપ્યું છે તેના પર ક્લિક કરવાનું છે. હવે આ પીડીએફને તમારા લેપટોપ કમ્પ્યુટર કે મોબાઈલમાં સેવ કરી દેવાની છે. એને તમે પ્રિન્ટ કાઢી અને લેમિનેશન કરાવી ઈ એપિકનો તમે દરેક જગ્યાએ ઉપયોગ કરી શકશો. હવે ખાસ અગત્યની વાત કે તમારા ચૂંટણી કાર્ડ સાથે જો તમારો મોબાઈલ નંબર રજીસ્ટર નથી તો એ લોકોને આ રીતનો મેસેજ આવી જશે, યોર મોબાઈલ નંબર એન્ડ ઇમેલ આઈડી ઇઝ નોટ રજીસ્ટર ઇન એનરોલમેન્ટ. તો તમારે એના માટે ઈ કેવાયસી પર ક્લિક કરવાનું રહેશે. ઈ કેવાયસી પર ક્લિક આપશો એટલે તમારો ફોનનો કેમેરો ઓપન થઈ જશે. ત્યાં તમારે ફોનનો કેમેરો તમારા ચહેરા સમક્ષ રાખશો એટલે તમારું વેરિફિકેશન થશે. ત્યાર પછી મોબાઈલ નંબર નાખી અને તમારો મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, એને નાખશો એટલે તમારો મોબાઈલ નંબર ચૂંટણી કાર્ડ સાથે સફળતાપૂર્વક રજીસ્ટર થઈ જશે. પરંતુ હાલ ઈ કેવાયસીની ફેસિલિટી કોઈપણ મતદાર માટે ઉપલબ્ધ નથી, પરંતુ ટૂંક સમયમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ રીતની એરર જે જે મતદારો માટે આવી રહી છે એ મતદારોને જણાવવાનું કે હાલ ઈ એપિક ડાઉનલોડની સુવિધા ફક્ત ને ફક્ત નવેમ્બર 2020 પછી નોંધાયેલા નવા મતદારો કે સુધારો કરાવેલ મતદારો માટે જ ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં તમામ મતદારો માટે આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો આ વિડીયોમાં આપણે આટલું જ જોવાનું હતું. મિત્રો, વિડીયો કેવો લાગ્યો એના વિશે કમેન્ટમાં જવાબ અવશ્ય આપશો. જો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો અને તમામ મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડશો, જેથી તમામ વ્યક્તિ પોતાનું ઈ એપિક કાર્ડ અવશ્ય ડાઉનલોડ કરી લે. આપનો ખૂબ ખૂબ આભાર.